Hello, dear student. Gangotri School Gondal ma apnu hardik swagat chhe. Jai Shri Krishna. Namaste. Aaje apne bhanishu dhoran 6 vishay computer program number 2 Windows parichay. To chalo baal mitro apne Windows no parichay melavi. Sauthi pehla to Windows operating system e shu chhe? Windows shu chhe? To Windows e ek prakarni ઓપરેટિંગ સિસ્ટમ છે કમ્પ્યુટરને કાર્ય કરવા સક્ષમ બનાવવા માટે દરેક કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે જો ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો કમ્પ્યુટર નવી નવું જ તમે ખરીદ્યું હોય તો પણ તે ચાલુ થઈ શકશે નહીં ત્યારબાદ આમ ઓપરેટિંગ સિસ્ટમ એ માનવ અને કમ્પ્યુટરને જોડતી કડીનું કામ કરે છે આપણી ભાષા છે એ કમ્પ્યુટર સમજતું નથી એવી જ રીતના કમ્પ્યુટર ની ભાષા પણ આપણે સમજતા નથી કમ્પ્યુટર માં બાઇનરી લેંગ્વેજ હોય છે બાઇનરી લેંગ્વેજ એટલે શું તો કે 0101 એવી રીતના લખેલી જે સંખ્યા હોય છે જેને બાઇનરી લેંગ્વેજ કહેવામાં આવે છે હવે એની લેંગ્વેજ છે આપણે જે એને કમાન્ડ આપીએ છીએ આપણે જે લખાણ લખીએ છીએ એ લખાણ એની ભાષામાંથી પાછું આપણી ભાષામાં આપણે મોનિટર ઉપર ટ્રાન્સફર કરીને આપે છે એટલા માટે કમ્પ્યુટરે માણસ ઓપરેટિંગ સિસ્ટમે માણસ અને કમ્પ્યુટરને જોડતી કડીનું કામ કરે છે ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમે એક પ્રકારનું સોફ્ટવેર છે ઓપરેટિંગ સિસ્ટમ છે એ એક પ્રકારનું સોફ્ટવેર છે માણસ અને કમ્પ્યુટર વચ્ચે દુભાષિયાનું કામ કરે છે હવે જે માણસ બોલે છે એ કમ્પ્યુટર સાંભળી શકતું નથી પણ કોઈ પણ વાતચીત કર્યા વગર પણ કામ કરી આપે એટલે એ છે ઓપરેટિંગ સિસ્ટમ એટલે તો કહેવામાં આવે છે કે માણસ અને કમ્પ્યુટર વચ્ચે દુભાષિયાનું કામ કરે છે કોણ તો કે ઓપરેટિંગ સિસ્ટમ ત્યારબાદ જોઈએ તો કે અમુક એવી જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમના નામ છે જે આપણે જોઈએ તો કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ પછી વિન્ડોઝ 98 વિન્ડોઝ 2000 યુનિક્સ લિનક્સ એ જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમના નામ છે અત્યારે આપણે જે વાપરીએ છીએ જે યુઝ કરીએ છીએ તે કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે તો કે વિન્ડોઝ 98 અથવા તો વિન્ડોઝ 2000 ત્યારબાદ જોઈએ તમે વિન્ડોઝને શરૂ કરવા જ્યારે કમ્પ્યુટર શરૂ કરવા માટે તમે સીપીયુમાં રહેલ પાવરની સ્વિચને ઓન કરો છો ત્યારે થોડા સમય પછી વિન્ડોઝ પોતાની રીતે જ શરૂ થશે અને મોનિટરની સ્ક્રીન પર વિન્ડોઝનું મુખ્ય સ્ક્રીન દેખાય છે દેખાશે તેને ડેસ્કટોપ કહે છે હવે જો જ્યારે આપણે લેબમાં જઈએ છીએ જાતા ત્યારે તમે એમ કહેતા મેડમ આ કમ્પ્યુટર ચાલુ નથી થતું આમાં આ પ્રોબ્લેમ થાય છે મેડમ આમાં સ્ક્રીનમાં કઈ દેખાતું નથી ત્યારે વિન્ડોઝ પોતે પોતાની રીતે બધું ચેક કરતું હોય છે કે મારી અંદર રહેલા દરેક પાર્ટસ છે એ બધા બરાબર છે કે નથી જ્યારે આપણે સ્કૂલે આવીએ છીએ ત્યારે આપણે પણ એક વસ્તુ ચેક કરીએ છીએ કે યુનિફોર્મમાં મારી ટાઈ આવી ગઈ છે બેલ્ટ આવી ગયો છે આઈ કાર્ડ આવેલું છે દરેક વસ્તુ જેમ ચેક કરીએ છીએ એ જ રીતના વિન્ડોઝ પણ ચેક કરે છે ત્યારબાદ આપણે જોવાનું છે બાળ મિત્રો ડેસ્કટોપ તો ડેસ્કટોપ કેવું હોય છે તો કે આ છે આપણું ડેસ્કટોપ હવે ડેસ્કટોપમાં જે તમે જમણી બાજુ નાના નાના જે ચિત્ર જોઈ રહ્યા છો તે આપણા આઇકોન્સ છે આ દરેક નાના ચિત્ર છે એ દરેકે દરેકને આઇકોન્સ કહેવામાં આવે છે ત્યારબાદ જે આખી સ્ક્રીન દેખાય છે એ આપણી ડેસ્કટોપની સ્ક્રીન છે ત્યારબાદ આ એક આપણું સ્ટાર્ટ બટન છે પછી આ બ્લુ કલરની જે સ્કાય કલરની લાઈન દેખાય છે તમને તે આપણી ટાસ્ક બાર છે ત્યારબાદ જમણી બાજુના ખૂણામાં જે દેખાય છે તમને એરો મારેલું તે આ એ ઘડિયાળ છે હવે જોઈએ આપણે કઈ રીતના શું આવેલું હોય છે અને થોડું ઝૂમ કરીને તમને બતાવી દઉં ડેસ્કટોપ ડેસ્કટોપ પર આવેલા નાના ચિત્રને આઇકન્સ કહેવાય છે હવે આવા નાના નાના જે ચિત્ર હોય છે ડેસ્કટોપ ઉપર આવેલા તેને આઇકન કહેવામાં આવે છે ત્યારબાદ નીચે આવેલી આડી પટ્ટીને ટાસ્ક બાર કહેવાય છે નીચે જે આવેલી આડી પટ્ટી હોય છે તેને આપણે ટાસ્ક બાર કહેવામાં આવે છે ત્યારબાદ તો કે ટાસ્ક બારની જમણી બાજુના ખૂણામાં ઘડિયાળ આવેલી હોય છે જે તમે જોઈ રહ્યા છો ટાસ્ક બારની જમણી બાજુનો જે ખૂણો છે તેમાં ઘડિયાળ આવેલી હોય છે
હવે દરેકે દરેક આઇકોનમાં શું કાર્ય અને કેવી રીતે થાય છે તે આપણે થોડું ડીપમાં સમજીએ. તો કે ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રને આઇકન્સ કહેવાય છે, તે તો આપણે જાણીએ. ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રને આઇકન કહેવાય છે, તે તો આપણે જોયું અને જાણ્યું. પરંતુ દરેક આઇકન્સ વિન્ડોઝનો અલગ અલગ પ્રોગ્રામ દર્શાવે છે. હવે એ તમને ખબર હતી, દરેકે દરેક આઇકન છે એ વિન્ડોઝનો અલગ અલગ પ્રોગ્રામ દર્શાવે છે. ડેસ્કટોપ પર નીચે દેખાતી આડી પટ્ટીને ટાસ્ક બાર કહે છે. હવે એ તો આપણે જાણી કે ડેસ્કટોપ પર દેખાતી આડી પટ્ટીને ટાસ્ક બાર કહેવામાં આવે છે. આપણે જે પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છીએ તે ટાસ્ક બાર પર દેખાય છે. આપણે જે પ્રોગ્રામ ઉપર કામ કરી રહ્યા છીએ તે પ્રોગ્રામ આપણે ટાસ્ક બાર ઉપર દેખાય છે. અને જો તમે પ્રોગ્રામને મિનિમાઇઝ કરેલો હોય બાળમિત્રો, તો પણ આપને દેખાય છે. ત્યારબાદ જોઈએ વિન્ડોઝમાં માઉસની વિવિધ ક્રિયાઓ. વિન્ડોઝ છે એમાં માઉસની વિવિધ ક્રિયાઓ. તો કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં માઉસનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. જે આપણે વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાં માઉસ ખૂબ જ અગત્યનું કાર્ય ભજવે છે. કાર્ય કરતી વખતે આપણે માઉસનો વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ તે જાણીએ. હવે કઈ કઈ રીતે માઉસનો આપણે ઉપયોગ કરીએ છીએ તે જાણવાનું છે. પેલા છે પોઇન્ટિંગ. પોઇન્ટિંગ એ શું છે? તો કે માઉસના પોઈન્ટરને આઇકન પર મૂકવું એટલે પોઇન્ટિંગ. માઉસના આઇકનને પોઈન્ટર ઉપર મૂકવું એટલે શું થશે? પોઇન્ટિંગ થશે. ત્યારબાદ ક્લિક. ક્લિક એ શું છે? તો કે માઉસના બટનને દબાવીને છોડી દેવું એટલે ક્લિક થશે. માઉસનું જે બટન હોય છે એને દબાવીને છોડી દેવું એટલે ક્લિક થશે, બરાબર. ત્યારબાદ જોઈએ તો કે લેફ્ટ ક્લિક. તો લેફ્ટ ક્લિક એ શું છે? તો કે માઉસના બટન પર માઉસ ઉપર બે બટન આવેલા હોય છે, રાઈટ અને લેફ્ટ. તો પેલા લેફ્ટ ક્લિક જોઈએ. લેફ્ટ ક્લિક એટલે ડાબી તરફના બટનને દબાવવું. દબાવી અને તમને ક્યારેક કહેવામાં આવે છે કે સામાન્ય ક્લિક કરો, ક્લિક કરો ખાલી. તો જ્યારે ક્લિક કરવામાં આવે ત્યારે સામાન્ય ક્લિક એટલે આપણું લેફ્ટ ક્લિક થશે. ત્યારબાદ જોઈએ રાઈટ ક્લિક. તો રાઈટ ક્લિક, માઉસના જમણી તરફના બટનને ક્લિક કરો એટલે રાઈટ ક્લિક થશે. માઉસનું જમણી બાજુનું બટન તમે દબાવો છો ત્યારે એને આપણે રાઈટ ક્લિક કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ડબલ ક્લિક. માઉસને ઝડપથી બે વખત ક્લિક કરવું. માઉસ છે એને ઝડપથી બે વખત ક્લિક કરવું એટલે ડબલ ક્લિક. કોઈ પણ પ્રોગ્રામમાં આપણે દાખલ થવું છે એટલે તેના પર આપણે ડબલ ક્લિક કરવું જરૂરી છે. પ્રોગ્રામ ઉપર આપણે ક્લિક કરશું ત્યારે ડબલ ક્લિક કરવું જરૂરી છે. જો કોઈ પણ પ્રોગ્રામમાં તમારે દાખલ થવું છે તો પણ ડબલ ક્લિક કરવું જરૂરી છે. અને ડબલ ક્લિક ન કરો તો માઉસના રાઈટ બટનને પ્રેસ કરો, આઇકન ઉપર રાખી અને ત્યારબાદ એમાંથી ઓપન નામનો ઓપ્શન આપો એટલે આપણો પ્રોગ્રામ ઓપન થઈ જશે. ત્યારબાદ છેલ્લું અને સેલું, તો કે છે ડ્રેગિંગ. ડ્રેગિંગ એટલે શું બાળમિત્રો? તો કે માઉસનું બટન દબાવેલું જ રાખી અને ઘસડવું અને પછી સરકાવવું એટલે ડ્રેગિંગ. હવે તમે કોમ્પ્યુટરની સ્ક્રીન, મોનિટરની સ્ક્રીન છે એમાં ઉપરના ખૂણાથી છેક નીચેના ખૂણા સુધી માઉસને ક્લિક કરી અને દબાવી અને ઘસડીને લઈ આવું એટલે પછી માઉસને છોડી દો એટલે એ થશે આપણું ડ્રેગિંગ. બાળમિત્રો, આપણું ચેપ્ટર આજનું અહીંયા સુધી જ ભણવાનું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણીશું. હું આશા રાખું છું કે તમને સમજાવેલી માહિતી સમજાઈ ગઈ હશે. થેન્ક યુ.